ના માટે તમે બધા હિસાબ અપાવો, બસ હું આટલું જ આવું છું. થોડી થોડી રોકો, આગી થોડી ઉઠાલો, થોડી ઉઠાલો, બસ બોલો, વાંધો નહીં. મારું નામ લિયાકત અલી. હું એક જ માંગ કરું છું કે મારી આયશાને ન્યાય મળે. મારી આયશા મરી ગઈ છે, એ તો પાછી નથી આવવાની, પણ બીજી કોઈ આયશા ના મળે. મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ, હોમ મિનિસ્ટર સાહેબ, મીડિયાથી બધાથી હું એક જ માંગ કરું છું કે ન્યાય મળે. આમાં કોઈ હિન્દુ મજહબ, મુસ્લિમ મજહબ, ઈસાઈ મજહબ એનું કંઈ લેવું દેવું નથી. મજહબ પહેલાં આપણે એક માનવી છે, અને બીજી કોઈ આયશા ના મળે બસ હું એ ચાહું છું. બીજી બેટીઓ જે બચી છે એને આયશા ના બનવા દો, બસ આટલું જ હું માંગ કરું છું, બીજું કશું માંગ નથી કરતો. હવે હું બધું મારું કહેવાવું જફરભાઈ સાહેબ, મારા વકીલ કહેશે, એનાથી વધારે મારે કશું નથી કહેવું. મને માંગ કરતી ના મેડમ, મેં બોલતો દિયા, બસ સરકાર કે પાસે એ મુજબ બસ ન્યાય દિલાવ, દૂસરી બેટીઓ કો બચાવ. મેરી બેટી તો મુજે નહીં મિલેગી, લેકિન ઉન જાલિમો કો એસી સજા દો કે કોઈ પતિ અપની બીવી કો ઇસ તરહ સે ઉકસાવે નહીં કે વો આત્મહત્યા કરે જિસ તરહ મેરી બેટી ને કર દી. કિસી ફેક આયશા કી કહાની નહીં હૈ, હજારો સાલો સે જો દહેજ કે નામ પર લડકિયા, કિતની લડકિયા ના જાને કુરબાન હો ગઈ, યે ઉન સબ આયશા કે લિયે ઇન્સાફ કી લડાઈ હૈ. और आगे कभी और कभी कोई आयशा ना हो, इसलिए हम सबको मिलकर इस इंसाफ की लड़ाई लड़नी है, और ये कुप्रथा जो है दहेज नाम की उसको बंद करवाना है. वो सब मेरे वकील साहब बताएंगे, मैंने कुछ कहना था, मैंने कह दिया. लियाकत अनवर भाई को अभी तक 1.5 लाख रुपए रोकड़े दे दिए हैं, और उसके बावजूद भी लियाकत अनवर भाई की और आरिफ भाई की और उनके फादर भूरा खान, बाबू खान की कॉन्स्टेंट डिमांड थी कि पैसा दो, पैसा दो, और पैसा देते नहीं थे ये, तो इनकी छोकरी को मारते था. एक बार का ऐसा बना हुआ कि छोकरी प्रेग्नेंट थी और अनवर भाई घर पे आए थे और उनने पैसा मांगा. आरिफ भाई घर पे आए थे, उन्हें पैसा मांगा, इनने पैसे देने का ना बोला, तो आरिफ खान ने इनकी बेबी जो मरना रहे छोकरी आयशा उसको मारा. उसका जो थी प्रेगनेंसी वो मिस कर जगह उसे किरण कराना पड़ा. एक मिनट के लिए, मैं एडवोकेट शेख हूँ, मुनीर शेख. आज मीडिया मैक्सिमम तादाद के अंदर एक बच्ची के मरण अवसर के ऊपर आया है, तो ये मीडिया पब्लिसिटी के लिए आया है. तो मीडिया ने इससे पहले कभी ये महिला पुलिस स्टेशन के अंदर कोई RTI की है कि पुलिस स्टेशन के अंदर जो कंप्लेन आती है उसमें से कितनी कंप्लेन के अंदर पुलिस 498 के ऑफेंस लॉज करती है? पुलिस तो सिर्फ ये एक कहानी बनाती है कि अरजदार आया जे, इनको जवाब लीधो जे, અને વધુ સલાહ આપી છે કે કોર્ટ કામગીરી કરશે. તો આજે આટલા મીડિયાના 50 માણસો ભેગા થયા છે, તો મીડિયાએ આ મરણ અવસર ઉજવવા માટે ભેગા થઈ ને એક વિષય બનાવીએ, તો શું એના પહેલાં મીડિયાએ કોઈ એવી તફસીસ કરી છે, કોઈ એવી કહાની બનાવી છે કે પુલિસ કેમ આવા પગલાં લીધી નથી? મર્યા પછી આપણે ભેગા થયા છે, મર્યા પછી ઇન્સાફ લેવા માટે આવ્યા છે, મર્યા પછી રજૂઆત કરવા માટે આવ્યા છે, મર્યા પહેલાંની કહાનીનું શું? આજે એવા ઘણા બધા કેસો પોલીસ સ્ટેશનમાં પેન્ડિંગ છે, ઘણી બધી અરજીઓ છે, ઘણા બધા કેસો છે. પોલીસ એવા લોકોની ફરિયાદ કેમ લે છે જે વગવાળા છે, અથવા એવા જ કેસો કેમ નોંધે છે કે જે લોકો પાછળથી કોઈ સપોર્ટ લઈને આવે છે? આજે અમારા મિત્ર જેવાની છોકરીઓ બાબતે એમણે અરજીઓ કરી, કોર્ટમાં જાય છે, મહિના બે મહિનાની તારીખ પડી છે, પછી આપણે આંસુ પાડવા રડવા, વોટ ઇઝ ધીસ? કેમ આગળ આપણે એવા વિષયો નથી બનાવતા? સરકારે કાયદો બનાવ્યો કે 498 નો અમલ કરીશું, દહેજ પ્રતિબંધક દારો બનાવ્યો. હા બોલો. તો તમે ભાઈ, મારો એવો કેવું છે કે તમે અત્યારે મીડિયા તરીકે એવું તો રજૂઆત કરો કે જે પેન્ડિંગ કેસો છે.
पेंडिंग केसों नु शू बोलो सब्जेक्ट तो आज चेन्नई है बोलो।